સમસ્ત ગુજરાત રાજપૂત સમાજ દ્વારા અમદાવાદ વટવા વિસ્તારમાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. આ મિટિંગની અંદર હિન્દુ મુસ્લિમ જે જુદા પડી રહ્યા છે, રાજપૂત સમાજની અંદર જે જુદા પડી રહ્યા છે, એ લોકોને એકત્રિત કરીને માણસાની અંદર જે ભવ્ય રાજપૂત સમાજનો એક સમારંભ યોજવામાં આવ્યો છે, એમાં આમંત્રણ માટે આજે રાજપૂત સમાજની એક મિટિંગ રાખવામાં આવી વટવામાં, જેમાં રાજપૂત સમાજના વટવાના આગેવાનો શ્રી સલીમભાઈ બદાવત, રિટાયર પીઆઈ એન જે ઝાલા, એડવોકેટ શ્રી મુનિરભાઈ રાઠોડ, હનીફભાઈ પવાર જેવા આગેવાનો હાજર રહ્યા હતા. આજનો કાર્યક્રમ રાજપૂત સમાજ એકત્રિત થાય એટલા માટે અમે રાજપૂત ભાઈઓને મળવા માટે આવ્યા હતા. આગામી 17 સપ્ટેમ્બરમાં માણસા ખાતે એક રાજપૂત એકતા સંમેલન થઈ રહ્યું છે, એનું આમંત્રણ આપવા માટે આવ્યા હતા. ધર્મ, રાજકારણ, બાકી કોઈ બાબતોનો અમને ભેદભાવ નથી. કોઈ પણ ધર્મ પાળતા હોય, કોઈ પણ પાર્ટીમાં કામ કરતા હોય, અહીંયા રાજકારણની વાત નથી થતી, ધર્મની વાત નથી થતી. જે ધર્મ પાળતા હોય એ પાળે, પણ રાજપૂત તરીકે ભાઈઓ એકત્રિત થાય અને સંગઠિત થાય આવી અમારી અપેક્ષા છે. કોઈને કોઈ ધર્મ બદલવાની જરૂર નથી. રાજપૂત તરીકે આજે પણ અજીતસિંહ ચાવડા, અમીરસિંહ રાણા, નેમબાબ પરમાર આવા નામો રાખીને આજે પણ રાજપૂતો મુસ્લિમ ધર્મ પાળે છે તો પાળે છે, પણ રાજપૂત તરીકે એમની જાત, એમની જ્ઞાતિ, એમનું બ્લડ એ એમને બદલ્યું નથી. આવું અહીંયા સૂચન આવ્યું અને એટલા માટે જ ગર્વ છે કે આજે પણ રાજપૂત તરીકે રહે છે, મુસ્લિમ ધર્મ પાળે છે છતાં પણ રાજપૂત તરીકે રહે છે, આનો અમને પણ ગર્વ છે. એટલે આ પહેલાં પણ અગાઉ જ્યારે અમને ધ્યાનમાં આવ્યું, એટલે અમારા હિન્દુ રાજપૂત સમાજના આગેવાનોએ પણ નક્કી કર્યું કે મુસ્લિમ ધર્મ પાળતા હોય એ રાજપૂતોને પણ આપણે આપણા સંગઠનમાં જોડવા જોઈએ અને ભલે એ ધર્મ પાળે, આપણે રાજપૂત તરીકે ભેગા થવું જોઈએ.